છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાની અંદર ભારતીય જનતા પાર્ટીમાં બળવો થયો છે અને બળવો થવાના કારણે ભારતીય જનતા પાર્ટીએ 8 જેટલા તાલુકાના સદસ્યોને સસ્પેન્ડ પણ કર્યા છે ત્યારે ખાસ વાત તમને જણાવીએ કે ઘટના શું છે છોટાઉદેપુર જિલ્લાની કવાટ તાલુકા પંચાયતની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા વિનાયક રાઠવાને મેન્ડેટ આપવામાં આવ્યું હતું પ્રમુખ પદ તરીકે પરંતુ તેઓને લઈને નારાજગી કેટલાક ભાજપના સદસ્યમાં હતી ત્યારે આજે જ્યારે ચૂંટણી થઈ હતી જેની અંદર ચૂંટણીની અંદર પિન્ટુ વિજયભાઈ રાઠવાની જીત થઈ છે અને પિન્ટુભાઈ વિજયભાઈ રાઠવા જે છે તેઓને 26માંથી 19 સદસ્યોએ સમર્થન આપ્યું હતું એટલે કે ભારે બહુમતીથી તેઓ કવાટ તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા છે અને ખાસ કરીને કોંગ્રેસે પણ આ પિન્ટુભાઈ રાઠવાને સમર્થન કર્યું છે એટલે કે ભારતીય જનતા પાર્ટીના જે પિન્ટુ રાઠવા જે છે અને તેઓના પિતા શ્રી વિજય રાઠવા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં છે પરંતુ પિન્ટુ રાઠવાને ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ ન આપ્યું હતું અને વિનાયક રાઠવાને ભારતીય જનતા પાર્ટીએ પ્રમુખ પદ માટે મેન્ડેટ આપ્યું હતું ત્યારે આજે બળવાખોરી થઈ હતી અને બળવો થયો હતો ભારતીય જનતા પાર્ટીમાં અને પિન્ટુ રાઠવાની આખરે જીત થઈ છે 26 જેટલા જે સદસ્યો છે કવાટ તાલુકા પંચાયતની અંદર તેમાંથી 19 જેટલા સદસ્યોએ પિન્ટુ વિજયભાઈ રાઠવાને સમર્થન કર્યું છે જે બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીએ કવાટ તાલુકા પંચાયતની અંદર પ્રમુખ પદ આપવા માટે જે થોડી કોઈ ભૂલ કરી હોય તેમ લાગે છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે આ વખતે નો રિપીટ થિયરી અપનાવી હતી ત્યારે પિન્ટુ વિજયભાઈ રાઠવા જે છે એ કારોબારી અધ્યક્ષ હતા ગત તાલુકા પંચાયત જે 2.5 વર્ષ પહેલાંનું જ્યારે શાસન હતું તે વખતે ત્યારે આ વખતે તેઓ પ્રમુખ પદ માટેના મજબૂત દાવેદાર હતા પરંતુ ભારતીય જનતા પાર્ટીએ તેઓનું નામ ન આપ્યું હતું અને વિનાયક રાઠવાને મેન્ડેટ આપ્યું હતું ત્યારે આખરે આજે તાલુકા પંચાયતમાં બળવો થયો હતો અને પિન્ટુ વિજયભાઈ રાઠવા સહિત અન્ય જે સદસ્યો છે તેઓએ ભાજપના મેન્ડેટ જેને આપ્યું હતું તેને વોટ ન કર્યો હતો પરંતુ તેઓએ પિન્ટુભાઈ વિજયભાઈ રાઠવાને વિજય બનાવ્યા હતા કુલ કવાટ તાલુકા પંચાયતની અંદર 26 જેટલી તાલુકાની જે સીટો છે એમાંથી 19 તાલુકા સદસ્યોએ સમર્થન કર્યું છે એટલે કે કોંગ્રેસના જે સદસ્યો છે તેઓએ પણ પિન્ટુ વિજયભાઈ રાઠવાને સમર્થન કર્યું છે ત્યારે સમગ્ર ઘટના બાબતે ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડને જાણ થતાં તેઓએ આ બાબતે તરત પગલાં લીધા છે અને 8 જેટલા ભારતીય જનતા પાર્ટીના જે તાલુકાના સદસ્યો છે કવાટના પિન્ટુ વિજયભાઈ રાઠવા સહિતના તેઓને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે ત્યારે પિન્ટુ વિજયભાઈ રાઠવાએ બળવાખોરી કરતા આ બાબતે ભારતીય જનતા પાર્ટીના નેતા મુકેશભાઈ રાઠવાએ શું કહ્યું હતું આવો જોઈએ ભારતીય જનતા પાર્ટી દ્વારા કવાટ તાલુકા પંચાયતમાં શ્રી વિનાયકભાઈ રાઠવાને મેન્ટર પ્રમુખ તરીકેનો આપવામાં આવ્યો હતો પરંતુ જે પ્રકારે કવાટના તાલુકા પંચાયતમાં પિન્ટુભાઈ રાઠવા નામના વ્યક્તિ જે પ્રમુખ બન્યા છે તે ભારતીય જનતા પાર્ટીના અન્ય સભ્યોને થાક ધમકી આપીને તેઓ લઈ ગયા હતા અને એમણે એને કોંગ્રેસ સાથે સમર્થન મેળવીને તે લોકોએ જ્યારે પ્રમુખ પદ મેળવ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટી એમના પર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે અને જે લોકો જે જનતાએ જેમણે શ્રી નરેન્દ્રભાઈ મોદીજી શ્રી ભારતીય જનતા પાર્ટીની કમળીની સરકારના વિશ્વાસના આધારે જેમને પ્રજાએ ચૂંટી કાઢ્યા હતા પરંતુ એનો વિરોધ કરીને એમનાથી દૂર જઈને એમણે પ્રવૃત્તિ કરી છે એ બદલ અમારું શીર્ષ નેતૃત્વ એમના પર શિક્ષાત્મક કાર્યવાહી લે એના માટે અમે વાતચીત કરીશું મુકેશભાઈ રાઠવાના આ બયાન બાદ તાલુકા પ્રમુખ તરીકે વિજય બનેલા પિન્ટુ વિજયભાઈ રાઠવાએ ખાસ આ બાબતે જણાવ્યું હતું કે તેઓ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં છે તેઓના પિતાજી જે છે એ વર્ષોથી ભાજપમાં છે અને તેઓ નાના હતા ત્યારથી તેમણે હાથમાં ભાજપનો ઝંડો હાથમાં લીધો છે ત્યારે વિજેતા બન્યા બાદ તેઓને સસ્પેન્ડ હાલમાં કરવામાં આવે છે પરંતુ પિન્ટુ વિજયભાઈ રાઠવાએ પોતાની જીત થયા બાદ શું કહ્યું હતું આવો જોઈએ એ ભાઈ ભાજપમાં આવ્યા હમણાં 4-5 વર્ષ થયા છે અને એ ભાઈના વર્ષોથી પોતાનું બૂથ માઇનસ રહી છે જે ખોટા ખોટા અમારા પર જે બોલી રહ્યા છે તદ્દન ખોટું છે મારા પિતાશ્રી 1989થી ભાજપમાં કામ કરી રહ્યા છે અને ભાજપને આ તાલુકામાં સૌથી આગળ લાવનાર મારા પપ્પા છે અને આજકાલમાં અમુક લોકો આવી જાય અને ખોટું ખોટું બોલતા રહે એમને ભાજપની સમજણ પણ નથી એટલે આ બધું તદ્દન ખોટું છે હું નાનપણથી ભાજપનો ઝંડો પકડીને મોટો થયો છું તો આ તદ્દન ખોટું છે મારા તાલુકાનો વિકાસ હેતુ અમે 26-26 મારા કવાટ તાલુકા પંચાયતના સદસ્યો અમે સાથે મળીને આ તાલુકાના વિકાસ કરવા અમે કામ કરવાના છે
કવાંટમાં બનેલી ઘટનાને લઈને છોટાઉદેપુર જિલ્લાના ભાજપના પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવાએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓએ ભારતીય જનતા પાર્ટીના જે શિસ્તને માનનારી પાર્ટી છે ત્યારે ભાજપમાંથી તેઓએ કવાંટ તાલુકા પંચાયતના સદસ્યોને સસ્પેન્ડ કેમ કર્યા છે જે બાબતે તેઓએ મીડિયાને જણાવ્યું હતું. ત્યારે આવો જોઈએ ઉપેન્દ્ર રાઠવા શું કહી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાની કવાંટ તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાયેલા પિન્ટુભાઈ વિજયભાઈ રાઠવાએ પાર્ટી મેન્ડેટ વિરુદ્ધ પ્રમુખ તરીકે ઉમેદવારી કરતા અને અન્ય 7 સભ્યોએ એમને સમર્થન આપતા આ 7 સભ્યો અને પિન્ટુભાઈ રાઠવાને ભારતીય જનતા પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે. કાયમી સસ્પેન્શન છે. તો તમે જોયું કે છોટાઉદેપુર જિલ્લાના ભાજપના જિલ્લા પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા શું કહી રહ્યા છે. ત્યારે બીજી તરફ પિન્ટુ રાઠવા જે છે તેઓ તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા છે. ત્યારે તેઓની પ્રમુખ બનતા વિજય ઉત્સવ ઉજવવામાં કવાંટ ખાતે આવ્યો હતો. ત્યારે આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવા પણ આવ્યા હતા અને સુખરામ રાઠવા પણ આ વિજયની ઉજવણીમાં તેઓ જોડાયા હતા અને જે સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું તેમાં પણ તેઓ સહભાગી બન્યા હતા. કારણ કે જે પિન્ટુ વિજયભાઈ રાઠવા છે તેઓને કોંગ્રેસના જે તાલુકા સદસ્યો છે તેઓનું પણ સમર્થન મળ્યું હતું. સુખરામ રાઠવા જે કોંગ્રેસના નેતા છે તેઓએ શું કહ્યું હતું આવો જોઈએ. કવાંટ તાલુકા પંચાયતની આજે ચૂંટણીમાં કોંગ્રેસના 10 જેટલા મિત્રોએ કવાંટ તાલુકાના છેવાડાના ગામડાના વિકાસને ધ્યાનમાં રાખીને છેવાડાના ગામડાને કોણ ન્યાય આપશે, કોની સાથે રહેવાથી પોતાના તાલુકા પંચાયત મત વિસ્તારનો વિકાસ થાય એને ધ્યાનમાં રાખીને પોતાના આત્માના અવાજ પ્રમાણે અમારી તાલુકા પંચાયતના સભ્યોએ ભાઈ શ્રી પિન્ટુભાઈની તરફેણમાં મતદાન કર્યું છે અને પિન્ટુભાઈ રાઠવા 19 જેટલા મતથી વિજય થયા છે. ના જાય કોંગ્રેસના સભ્યો ભાજપમાં જાય ને જરૂર પડતો અમે તોડી લઈ આવીશું. અત્યારે ભાજપના પાંચ સભ્યો કોંગ્રેસમાં આવી ગયા ગણાય? ના, હમણાં કઈ નહીં. અત્યારે થોભો અને જુઓ, તાલુકા કોંગ્રેસ તાલુકા પંચાયતની ચૂંટણીમાં વિકાસશીલ પુરુષને ચૂંટવાનો હોય છે, એમાં રાષ્ટ્ર વિરોધી આવતું જ નથી અને અમારા આદિવાસીઓ રાષ્ટ્ર વિરોધી કોઈ દિવસ થાય જ નહીં. એના મેં પહેલે જ કીધું કેમ એના અંતરના આત્મા પ્રમાણે પોતાના વિસ્તારનો અને તાલુકાના ગામડાનો વિકાસ કોની સાથે રહેવાથી થાય એને ધ્યાનમાં રાખીને ભાઈ શ્રી પિન્ટુભાઈને કોંગ્રેસના તમામ સભ્યોએ એક અવાજે એને મત આપ્યો છે. ત્યારે કવાંટની જો વાત કરીએ તો કવાંટ જે છે એ છોટાઉદેપુર લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવાનો વિસ્તાર છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાનો જે કવાંટ છે એ વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીમાંથી તાલુકા પંચાયતમાં જે બળવો થાય તો આવનારી લોકસભાને લઈને ભાજપ માટે મોટું નુકસાન કહી શકાય. કારણ કે ભાજપે અત્યારે જે 8 જેટલા તાલુકા સદસ્યો જે છે એ પિન્ટુ વિજયભાઈ રાઠવા સહિતના છે કે જેઓએ ભાજપનું જેમને મેન્ડેટ આપવામાં આવ્યું હતું તાલુકા પ્રમુખ તરીકેનું વિનાયક રાઠવાનું, તેના વિરુદ્ધ જઈને તેઓ પિન્ટુ વિજયભાઈ રાઠવા પ્રમુખ બન્યા છે અને સાથે સાથે તેઓને કોંગ્રેસનું પણ સમર્થન મળ્યું છે. ત્યારે આજે ફટાકડા ફોડીને કવાંટની અંદર વિજયની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે તેની અંદર કોંગ્રેસના નેતા જોવા મળ્યા હતા. ત્યારે ખાસ કરીને વાત કરીએ તો કવાંટની અંદર કોંગ્રેસ માટે પ્રાપ્ત કરવા જેવું કશું જ નહોતું, પરંતુ જે ભારતીય જનતા પાર્ટીની અંદર જે બળવો થયો જેના કારણે કોંગ્રેસ ગેલમાં આવેલી દેખાઈ રહી છે. કારણ કે ભાજપે જેમને મેન્ડેટ આપ્યું હતું તે પ્રમુખ નથી બની શક્યા. ત્યારે લોકસભાની ચૂંટણીને લઈને આ મહત્ત્વની ઘટના એટલા માટે કહી શકાય કે છોટાઉદેપુર જિલ્લાની અંદર લોકસભાના જે સાંસદ છે ગીતાબેન રાઠવા તેમનું આ હોમ ટાઉન છે અને ત્યાં આ ઘટના બની છે. એટલે કે ભારતીય જનતા પાર્ટી જે છે એ પાર્ટીની અંદર જે રહેલો જે બળવો છે તેને ખાળવામાં નિષ્ફળ રહી હોય તેમ દેખાઈ રહ્યું છે. ત્યારે લોકસભાની ચૂંટણી પહેલાં કવાંટ તાલુકા પંચાયતની અંદર જે આ બળવો થયો છે અને ભારતીય જનતા પાર્ટીએ તાત્કાલિક 8 જેટલા સદસ્યોને હાલમાં તો જો સસ્પેન્ડ કર્યા છે, પરંતુ આ જે સસ્પેન્ડ કર્યા છે તેનું નુકસાન ભાજપને લોકસભાની ચૂંટણીમાં પણ થઈ શકે તેમ છે. ત્યારે એક તરફ ભારતીય જનતા પાર્ટીમાં હાલમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, બીટીપીમાંથી આવેલા અનેક લોકોને ભાજપમાં લેવામાં આવી રહ્યા છે. કારણ કે લોકસભાની ચૂંટણી પહેલાં ભારતીય જનતા પાર્ટી દરેક સીટ 5 લાખ કરતાં પણ વધારાની સરસાઈથી જીતવાના માટે પ્રયત્ન કરી રહી છે. ત્યારે બીજી તરફ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કેટલીક જગ્યાએ આ રીતની ઘટના બનતી હોય છે. ત્યારે કવાંટ તાલુકા પંચાયતની અંદર 8 જેટલા સદસ્યોને
હાલમાં તો ભારતીય જનતા પાર્ટીએ પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે પાર્ટીનો મેન્ડેટ ન માનવાના કારણે. ત્યારે જોવાનું એ રહેશે કે લોકસભાની ચૂંટણીમાં જે 8 સદસ્યો જે છે તેઓને હાલમાં પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેઓએ હાલમાં આ બાબતે હજુ સ્પષ્ટ વાત નથી કરી કે તેઓ કયા પક્ષમાં જશે, પરંતુ પિન્ટુ રાઠવાએ સ્પષ્ટ કીધું છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં તેમના પિતા વર્ષોથી છે અને તેઓ પણ ભાજપમાં જ છે. ત્યારે ભલે તેઓને હાલમાં પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હોય, પરંતુ આ જે સસ્પેન્ડ તેઓને જે કરવામાં આવ્યો છે તેનું મુખ્ય જે કહી શકાય કે આ સસ્પેન્ડ કરેલા જે નેતાઓ છે, તાલુકા સદસ્ય છે, જેનું નુકસાન ભારતીય જનતા પાર્ટીને લોકસભાની ચૂંટણીમાં કેટલું થાય છે તે જોવાનું રહેશે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, છોટા ઉદેપુર.